श्रीमुक्त जीवन प्राथमिकता का इस धोरण छ विषय गणित प्रकरण 10 मापन 10.1 बराबर एम आप उदाहरण बदा जया था और पाठ बेनी अंदर 10.1 नो दाखिल कर लो। के नीचे दरेक आकृति की परिमिति शोधो और पहली आकृति तब ध्यान जोशो बराबर तो आकृति आ प्रमाण से दाखिल कर लो एनो ए तो आम आप बे सेमी एक सेमी पांच सेमी चार सेमी तो अहिया एक बे त्रण ने चार बाजू है इधर फॉर्म परिमिति बराबर बे वत्ता एक वत्ता पांच वत्ता चार बे ने एक त्रण त्रण ने पांच आठ आठ ने चार बार जवाब बार सेंटीमीटर तो आ प्रमाणे जितली बाजू आप हो बधी बाजू अपने सरवाड़ो करवो पड़े। बीजो दाखिल बी बी अंदर तेवीस सेमी पैंतीस सेमी चालीस सेमी અને પાંત્રીસ સેમી તો અહીંયા આપણે જોઈએ તો આ બંને માપ સરખા છે આ બંને અલગ અલગ છે કેમ ત્યારે નાની છે આ માપ એના કરતાં મોટું છે અહીંયા પણ આપણે ચારે બાજુનો સરવાળો કરવો પડે એટલે પરિમિતિ બરાબર તેવીસ વત્તા પાંત્રીસ वत्ता चालीस वत्ता पैंतीस सरवाळो पैंतीस ने पैंतीस सित्तेर सित्तेर ने चालीस एक सौ ने दस एक सौ दस में तमे तेवीस उमेरशो बराबर एक सौ दस अने तेवीस एक सौ ने तेत्रीस पाछळ सेंटीमीटर तो आ प्रमाणे चार बाजू होय तो चार बाजूनो सरवाळो बराबर एटले टूंकमां सूत्र एम लखी लेवानुं કે પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો બરાબર ગમે તે આકાર આપણો હોય પછી ત્રિકોણ આપણો હોય તો ત્રણ બાજુ હોય બરાબર ચતુષ્કોણ હોય તો ચાર બાજુ હોય પંચકોણ હોય તો પાંચ હોય અમુક અનિયમિત આકાર પણ હોઈ શકે ટૂંકમાં બધી જ બાજુઓના માપનો સરવાળો કરી દીધો હવે સી सीमा पंदर सेमी पंदर सेमी पंदर सेमी पंदर सेमी तो परिमिति बराबर બધી બાજુનો સરવાળો એટલે પંદર વત્તા પંદર વત્તા પંદર વત્તા પંદર એટલે પંદર ચોક
सेमी, ये जवाब सही सेंटीमीटर। तो आ प्रमाणे बधा आकार अलग अलग होई शके। अबे डी तो डी मा परिमिति बराबर एक बे त्र चार पांच पांचे बाजू में माप सरखा है पंचकोण आकार कहवा क्यों आकार कहवा पंचकोण चार पांच वक्त लखवा पड़े एक बे त्र चार पांच ये चार पंचा वीस पाचड़ सेंटीमीटर। अबे ई के एक बे त्रण चार पांच छ अने सात टोटल सात बाजू थी आकृति में जल्दी पहला बाजू बनी रहती एट के बाजू बनी रह जाए नहीं बराबर। आ पहली बाजू बीजी आ तीजी आ चौथी आ पांचमी आ छठी अने आ सातमी ये सात बाजू नो सरवाळो तो परिमिति बराबर बे पॉइंट पांच बत्ता बे पॉइंट पांच बत्ता जीरो पॉइंट पांच बत्ता जीरो पॉइंट पांच बत्ता चार बत्ता चार बत्ता एक एक बे त्रण चार पांच छ सात बराबर सात जगह थी गई। अब सरवाळो बे पॉइंट पांच में बे पॉइंट पांच उमेरो तो बे ने बे चार ने पांच थे जीरो पॉइंट पांच जीरो पॉइंट पांच एक એટલે આટલા સર આટલાનો સરવાળો છ થયો છ ને ચાર દસ દસ ને ચાર ચૌદ ચૌદ ને પંદર એટલે સરવાળો પંદર ખબર ના પડે તો આ રીતે પોઈન્ટ ઉઠીને સરવાળો કરજો આ રીતે કે બે પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પાંચ વત્તા ચાર છે અહીંયા લખાય એટલે ચાર પોઈન્ટ જીરો ચાર પોઈન્ટ જીરો અને એક બરાબર એટલે તમને ભૂલ ના પડે પાંચ ટપાસ દસ પંદર વીસ વીસી શૂન્ય બધી બે બે ચાર છ પાંચ ચાર દસ ચૌદ ને પંદર એટલે પંદર પોઈન્ટ જીરો એટલે કેટલા કહેવાય પંદર જ કહેવાય એટલે દશાંશ ચિહ્ન આપ્યો હોય ત્યારે આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા તો આ પ્રમાણે સરવાળો કરી દેવાનો। હવે એફ
तो स्वस्तिक आकार है बराबर। तो अहिया साठे आकार से हवे अहिया तुम बाजू गणो तो बाजू खास जंती जोजो क्या अहिया तुम्हारी एक बाजू रखवानी रही पड़ जाए એટલે આ બાજુ 4 સેમી આ બાજુ 1 સેમી પછી આ બાજુ 3 સેમી આ વચ્ચે આ જે છે એ 2 સેમી અને આ બાજુ બરાબર આ અહીંથી આટલો માપ આપશો ધ્યાનથી ચેક પર જોઈને એક માપ લેવું જોઈએ નહીં તો પરિમિતિ બરાબર છે તો અહીંથી શરૂ કરીએ તો અહીંથી આ 4 બરાબર હવે સાચામાં તમે જો અહીંથી આ માપ 4 છે પછી 1 છે પછી 3 છે આ 2 છે અને આ 3 છે એટલે 1 2 3 4 5 આટલા ભાગના 5 થયા એ રીતે અહીંયા પણ જોશો તો 4 1 3 2 3 અહીંયા પણ 5 વખત થઈ જશે 4 1 3 3 અને 2 અહીંયા પણ 4 1 3 3 અને 2 પરિમિતિ એટલે પહેલા આપણા સરવાળો કરી દઈએ તો 4 1 3 2 3 પછી ફરીથી હવે આ બાજુ તો આની જેમ જ લખજો એટલે ભૂલ ના પડે 4 1 3 2 3 ફરી પાછું એનું એ જ 4 1 3 2 અને 3 ફરી પાછું ચોથી વખત 4 1 3 2 અને 3 હવે બધાનો સરવાળો કરો તો 4 ને 5 6 7 8 9 10 11 12 13 એટલે આટલાનો સરવાળો 13 થશે અહીંયા પછી આટલાનો પણ કરશો તો પણ 13 થશે બરાબર 4 1 5 6 7 8 9 10 11 12 13 4 5 6 7 8 9 10 11 12 13 અને આનો પણ સરવાળો કરશો 3 ને 2 5 3 8 1 9 9 ને 4 13 13 13 13 4 વખત આવે છે એટલે 13 6 52 એટલે જવાબ 52 સેન્ટીમીટર બરાબર અને તમે ડાયરેક્ટ સરવાળો ગણો તો પણ 52 જ થાય 4 ને 5 6 7 8 9 10 13 13 ને 4 17
18, 20, 21, 22, 23, 24, 25, 26 बराबर 26, 36, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156,
પાંચનું જૂથ બનાવી દીધું પાંચ વખત કે પાંચ પાંચનું જૂથ થયું પ્રતિ એક બે ત્રણ અને ચાર બરાબર એટલે આપણે કોઈ રકમ રહી જાય નહીં નહીતર જો રહી ગઈ તો દાખલાનો જવાબ ખોટો આવી શકે તો આ પ્રમાણે છેલ્લો દાખલો અહીંયા પૂરો થાય છે હવે બીજો દાખલો 40 સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ બરાબર તો અહીંયા કે 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે કેપ વડે બંધ કરેલ છે તો જરૂરી કેપની લંબાઈ કેટલી તો અહીંયા સૌથી પહેલાં લંબાઈ આપણને બરાબર 40 સેમી આપી છે અને પહોળાઈ 10 સેમી છે તો પહેલાં પહેલું આપણે લખી નાખજો કે લંબાઈ 40 સેમી અને પહોળાઈ 10 હવે આપણે આકાર જોઈએ તો અહીંયા લંબચોરસ આકાર જોઈએ બરાબર એટલે સૂત્ર લંબચોરસની બનેલી કીધું લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 ગુણ્યા લંબાઈ 40 અને પહોળાઈ 10 એટલે 2 ગુણ્યા 40 ને 10 50 એટલે 50 ને 2 વડે ગુણવાના એટલે 50 નું 100 પાછળ સેમી છે એટલે સેમી લખવું પડે એટલે જવાબ 100 સેન્ટીમીટર આવે હવે દાખલો 3 તો એટલે 100 સેન્ટીમીટર એટલે કદાચ તમે 1 મીટર લખો તો પણ ચાલે એટલે જવાબ આ લખો તો પણ સાચું આ લખો તો પણ સાચું દાખલો 3 એક ટેબલની ઉપરની સપાટીના લંબાઈના માપ 2 મીટર 25 સેમી એટલે દાખલા 3માં લંબાઈ 2 મીટર 25 સેમી એટલે 2.25 મીટર છે અને પહોળાઈ 1 મીટર 50 સેમી એટલે 1.50 મીટર છે તો સૂત્ર લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 ના 2 લંબાઈ 2.25 અને પહોળાઈ 1.50 એટલે 2 ગુણ્યા સરવાળો 5 ના 5 5 ને 2 7 2 ને 1 3 3.75 ને 2 વડે ગુણવાના છે એટલે 5 દુ 10 16 વધીએ 7 દુ 14 15 5 વધીએ 3 દુ 6 ને 7 પાછળ મીટરમાં આપણે ભેગા છીએ એટલે એકમ શું રાખવાનું મીટર રાખવાનું એટલે આ રીતે આપણને 7.50 જવાબ મળશે દાખલો 3 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રામની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડીની પટ્ટી જોઈએ તો અહીંયા લંબાઈ 31 છે અને પહોળાઈ 21 સેમી છે તો અહીંયા પણ આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી દેવું પડે બરાબર
એટલે દાખલો જે ત્રણ છે બરાબર એ તમે તમારી જાતે સમજણ પડી જશે ને, બે એટલે બીજો ને ત્રીજો ગણાવ્યો મેં, હવે ચોથો દાખલો તમારી જાતે આ પ્રમાણે ગણવાનો છે બરાબર, એટલે હું બોર્ડ પર દાખલો ત્રીજો ગણતો નથી બરાબર, દાખલો બે ને ત્રણ ગણ્યા બરાબર, આ બીજો દાખલો અને ત્રીજો દાખલો, ચોથો દાખલો આ પ્રમાણે તમારે રીત કરીને જાતે ગણવાનો છે. હવે દાખલો પાંચ, તો પાંચમા દાખલામાં લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિલોમીટર અને પહોળાઈ 0.5 કિલોમીટર છે, તેને ચારે તરફથી ચાંદની ચાર હળ વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ. તો અહીંયા દાખલો પાંચ ગણાવું છું, કેમ કે એના કરતાં થોડી આપણી આગળ જઈ આવે છે. હવે કિંમત મૂકી દો કે બે ના બે લંબાઈ 0.7 અને પહોળાઈ 0.5 એટલે 2×7 = 5 12 રૂપે બધી એકલો 1 એટલે 2×1.2 એટલે 2×4 = 2 એટલે 2.4 પાછળ શું લખવું પડે કિલોમીટર કે રકમમાં આપણને કિલોમીટર આપેલા છે. હવે રકમ ધ્યાનથી જોજો અંદર, તેને ચારે તરફથી તાનની ચાર હાર વડે બંધ કરવા માટે બરાબર, તો કેટલી હાર કરવાની છે આપણે ચાર, તો ચાર હાર કરવા માટે કેટલું જોઈએ, તો એક હાર માટે 2.4 કિલોમીટર, તો આવી ચાર હાર કરવાની છે એટલે ચાર હાર માટે કેટલું એટલે 4×2.4 એટલે 4×4 = 16 એટલે 16 વધીએ 4×2 = 8 9 એટલે 9.6 કિલોમીટર બરાબર, ટોટલ બંધ કરવા માટે આટલી લંબાઈનો તાર આપણે જોઈએ. હવે દાખલો છ, નીચે દરેક આકારની પરિમિતિ શોધો, 3 સેમી 4 સેમી અને 5 સેમી લંબાઈવાળા બાજુવાળા ત્રિકોણ બરાબર, 9 સેમી લંબાઈનો બાજુવાળો સમબાજુ ત્રિકોણ અને ત્રીજું સમદ્વિબાજુ ત્રિકોણ જેના સમાન બાજુની લંબાઈ 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેમી. દાખલા 6માં ચાલો 3 સેમી 4 સેમી અને 5 સેમી ત્રિકોણ ગોળગોળ દોરી દો તો ખ્યાલ આવે, આ ભાગ 3 સેમી છે, આ ભાગ 4 સેમી છે અને આ ભાગ 5 સેમી છે. એ સૂત્ર પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો એટલે 3×4×5 એટલે 5×4 = 9 × 3 = 12 એટલે જવાબ 12 સેન્ટીમીટર. તો આ પ્રમાણે રકમમાં આપણને જો આકૃતિ ન આપવી હોય બરાબર, તો તમે આકૃતિ દોરો તો પણ ચાલે, આકૃતિ લાગે ન દોરો તો પણ ચાલે. આકૃતિ એટલા માટે દોરવાની કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન બાજુ સરખી હોય એ આપણે જો ભૂલી ગયા તો દાખલાનો જવાબ ખોટો આવે. બી
नौ सेम की लंबाई की बाजू वालों समबाजू त्रिकोण तो अँ अपने त्रम बाजू नहीं आ रही पर समबाजू त्रिकोण में त्रे बाजू के भी हुए सरखीज हो बराबर ये त्रे माप के नौ सेमी नौ सेमी नौ सेमी समद्री बाजू त्रिकोण समद्री बाजू एटले बे बाजू के भी होय सरखी होय ये समद्री बाजू आ जे त्रिकोण हतो ए विषम बाजू कहेवाय हो कहेवाय विषम बाजू कारण के त्रणेय भाग केवा हता अलग अलग बराबर आवुं तमे चौथा पाठमां भणी गया के त्रिकोणना त्रण प्रकार समबाजू त्रिकोण एटले त्रणेय बाजू सरखी समद्री बाजू त्रिकोण एटले बे बाजू सरखी અને વિષમ બાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુ અલગ અલગ હોય એ કંઈ સરખી હોય નહીં તો સમદ્રી બાજુ ત્રિકોણમાં બે બાજુ સરખી બરાબર એટલે આ બે બાજુ સરખી છે કે સમાન બાજુની લંબાઈ આઠ છે એટલે આ પણ આઠ છે આ પણ આઠ છે એટલે બે બાજુ સરખી છે ત્રીજી બાજુની લંબાઈ છ સેમી છે परिमिति बराबर आठ वत्ता आठ वत्ता छ आठ ने आठ सोल सोल ने छ बावीस पाचड़ सेंटीमीटर तो आ प्रमाण अपन ने माप न आप्या हो तो आप आ प्रमाण दाखलो गणी सकते दाखलो सात है बराबर ये तमारे जाते गणवानो छे એ બોર્ડ પર ગણતો નથી કેમ કે જેની બાજુના માપ દસ સેમી ચૌદ સેમી અને પંદર સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો બરાબર એટલે તમારી જાતે આ પ્રમાણે વિષમ બાજુ ત્રિકોણ દોરી દેવું બરાબર અને ભાઈ ત્રણેયનો સરવાળો કરજો દસ વત્તા ચૌદ વત્તા પંદર બરાબર એટલે પંદર ને ચાર ઓગણત્રીસ ઓગણત્રીસ ને દસ ઓગણચાલીસ એટલે એનો જવાબ ઓગણચાલીસ સેન્ટીમીટર આવશે તો આ પ્રમાણે આજે આપણે સાત દાખલા સુધી જોયું બરાબર કાલે આપણે આઠ દાખલાથી જોઈશું બરાબર તો આ પ્રમાણે એકથી સાત દાખલા તમારે બાકી નોટમાં લખી રાખવાના છે કારણ કે ટોટલ દાખલા તો બહુ જ છે બરાબર સત્તર દાખલા છે એટલે અમુક દાખલા આપણે ગણીશું અમુક દાખલા તમારે સમજણ પડ્યા પછીથી જાતે ગણવાની છે જય સ્વામિનારાયણ.